નમસ્કાર મિત્રો. મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રની અંદર સ્વાધ્યાય 14.3 એક્ઝામ્પલ નંબર 5ની વાત કરવાના છીએ. તો મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર મધ્યક મેળવવાની રીત અને બહુલક મેળવવાની રીતના આપણે એક્ઝામ્પલ જોયા હતા. તો આજે આપણે સ્વાધ્યાય 14.3ની અંદર મધ્યસ્થ મેળવવાની રીત, તમે મધ્યક અને બહુલક આગળના લેક્ચરમાં શીખી ગયા છો, તો આજે આપણે મધ્યસ્થ કેમ મેળવવો એ આપણે રીત શીખવાની છે. તો મધ્યસ્થ મેળવવાનું મેં સૂત્ર અહીંયા લખ્યું છે. મધ્યસ્થને એમ વડે દર્શાવવામાં છે, એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ. તો અહીંયા એલ, એન બાય ટુ, સી એફ, એફ અને એચ એ શું બતાવે છે એ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો જ તમને ખ્યાલ પડશે. તો અહીં આપણે એક્ઝામ્પલ જોતા જઈએ અને ભેગું આપણે સૂત્ર પણ સમજતા જઈએ. આપણે રકમ સમજીએ. દાખલા નંબર 5, નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. ગોળાનો આયુષ્યનો મધ્યસ્થ શોધો. તો આપણે મધ્યસ્થ મેળવવાનો છે. હવે અહીંયા આપણે કોષ્ટકમાં જે રકમ આપી છે સમજીએ. આયુષ્ય, જેને આપણે વર્ગ કહીએ છીએ, 1500થી 2000, 2000થી 2500, 2500થી 3000, 3000થી 3500, 3500થી 4000, 4000થી 4500, 4500થી 5000. ત્યાર પછી આવૃત્તિ છે 14, 56, 60, 86, 74, 62, 48. ટોટલ થાય છે આનું એન બરાબર 400. આ બધાનું ટોટલ કરો તો એને સિગમા એફ આઈ પણ આપણે કહેતા હતા અને આવૃત્તિની ટોટલને એન પણ કહેવાય છે 400. રકમમાં પણ કહી દીધું છે 400 ગોળાઓ છે. ત્યાર પછી આપણે નવો મુદ્દો આવે છે આની અંદર, સંચય આવૃત્તિ. હવે સંચય આવૃત્તિમાં તમારે કઈ રીતના મેળવવાની તો તમને ટ્રીક દ્વારા શીખવાડી દઉં. એમાં લાંબુ કંઈ વિચારવાની, પહેલી જે છે એમનું લખી નાખવાની 14. જો ધ્યાનથી સમજો, પહેલી એમનું લખવાની, ત્યાર પછી આ બેનું ટોટલ કરવાનું 14 + 56. 14 + 56 કરો એટલે 70 થાય. 14 અને 56 ટોટલ આવ્યું 70. ત્યાર પછી તમારે 70 અને 60 ટોટલ કરવાનું, 70 + 60 આ બેનું ટોટલ તો 130. ત્યાર પછી આ બેનું ટોટલ 130 + 86 એટલે આપણે આ રીતનું ટોટલ કરી નાખીએ, 0 + 6 એડ કરીએ એટલે 6, 8 + 3 = 11, 1 અને 1 અહીં વધીનો આવશે એટલે થાય 2, 216. ત્યાર પછી 216માં આપણે કેટલા એડ કરવાના, 74. તો 4 અને 6 ટોટલ થાય 0. 6 + 4 એટલે 10, 10ની શૂન્ય વધી પડી 1, 1 ને 1 2, 2 ને 7 9, 290. 290 આપણે 62 એડ કરવાના તો 2, 9 ને 6 15, 1 એટલે 352. 352માં આપણે 48 એડ કરવાના છે એટલે 2 આને દઈ દે એટલે 50, 355, 50 થઈ જાય 400. તો આને કહેવાય છે સંચય આવૃત્તિ. આ રીતની આપણે સંચય આવૃત્તિ મેળવવાની છે. ફરી એક વખત સમજીએ, 14 ના 14 આ બેનું ટોટલ થાય 70, અહીંયા લખો 70 + 60 એટલે 130, અહીંયા લખો 130 + 86 એટલે અહીંયા 216, 216 + 74 એટલે 290, 290 + 62 એટલે 352, 352 + 48 400. આ ટોટલ ને આ ટોટલ સમાન આવવો જોઈએ. અહીંયા 400 આવ્યું આ ટોટલ, તો અહીંયા પણ 400 આવવું જોઈએ. જો 400 ન આવે તો તમારે કંઈક ટોટલમાં ભૂલ હશે. આટલું થઈ ગયા પછી સંચય આવૃત્તિ મેળવવા પછી હવે આપણે જે સૂત્ર છે એના જે પોઈન્ટ લખ્યા છે એ પોઈન્ટ આપણે પહેલાં મેળવીએ. તો અહીં આપણી પાસે પહેલો પોઈન્ટ છે, અહીં એન બરાબર 400 છે આવૃત્તિનું ટોટલ. ત્યાર પછી તમારે આ કરવાનું છે, આ એન બાય ટુ
એન બાય ટુ એટલે 400 ભાગ્યા 2 એટલે 200. આ ખાસ યાદ રાખવાનું છે. આના ઉપરથી જ આપણું એક્ઝામ્પલ કેમ લેવો ગણતરીમાં એ શીખવાનું છે. તો કોઈ પણ તમને મધ્યસ્થ મેળવવાનું કહે ત્યારે તમારે આવૃત્તિનું ટોટલ મેળવવાનું એટલે એને એન કહેવાનું, એન ભાગ્યા 2 કરવાનું એટલે 200. આ 200 આપણે યાદ રાખવાના છે. હવે એમ એ લખ્યું છે 200મું અવલોકન વર્ગ 3,350 માં સમાયેલ હોવાથી 3,350 આપણો મધ્યસ્થ વર્ગ થાય. હું ખ્યાલ પ્રત્યે સમજીએ, અહીંયા આપણું એન બાય ટુ આવ્યા 200, તો અહીંયા 200 કઈ જગ્યાએ આવે છે ને આપણે ઉભું રહી જવાનું. 14, 1 થી 14 200 નો આવે, 1 થી 70માં 200 નો આવે, 1 થી 130માં પણ 200 નો આવે, 1 થી 216 લેવામાં 200 આવી જાય એટલે અહીંયા આપણે ઊભું રહી જવાનું. અહીંયા ફરીથી બોલું, આ તમારે યાદ ન રાખવું હોય તો 400 ભાગ્યા 2 કરો એટલે 200, તો 200 ક્યાં આવી જાય છે ત્યાં રોકાઈ જવાનું. તો ક્યાંય 14 સુધીના અંક લેખામાં 200 નો આવે, અહીંયા 70 સુધીના અંક લેખામાં પણ 200 નો આવે, અહીંયા 130 સુધીના અંક લેખામાં પણ 200 નો આવે, તો 200 ક્યાં આવે, 216 લખાવે એમાં 200 આવી જાય તો ત્યાં આપણે એરો માર દીધો છે. એટલામાં અહીંયા લખ્યું છે 200મું અવલોકન વર્ગ 3,350માં સમાયેલ હોવાથી 3,350 આપણો મધ્યસ્થ વર્ગ થાય. તો અહીંયા આપણે જે આ છે આપણો મધ્યસ્થ વર્ગ થાય, મેં અહીંયા એરો માર્યો છે. રેડી, હવે આપણો વર્ગ કોણ થયો 3,350, એની આવૃત્તિ 86, એની સંચય આવૃત્તિ 216. આ જ મહત્ત્વનું છે. સીએફમાં જોવાનું છે 200 ક્યાં આવે ને ઊભું રહી જવાનું છે, એની સામે આપણે એરો મારી દીધા અને આપણે લખ્યું છે 200મું અવલોકન વર્ગ છે એ 3,350ની વચ્ચે 200 આવી જાય છે એટલે આપણો મધ્યસ્થ વર્ગ થયો 3,350. હવે પહેલો મુદ્દો અહીંયા છે એલ. તો એલ એટલે કોણ? મધ્યસ્થ વર્ગની અધસીમા. તો આપણો મધ્યસ્થ વર્ગ કોણ થયો? 3,350. આ 3,350 છે આપણો મધ્યસ્થ વર્ગ થયો. એમાં એલ એટલે અધસીમા તમને શીખવાડ્યું છે. 3,350માં અધસીમા અને 3,500 છે એ ઉર્ધ્વસીમા છે. તો અધસીમા કેટલી થશે? 3,000. ત્યાર પછી સીએફ. તો અહીં આપણે લખ્યું છે સીએફ એટલે શું? મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. આગળનો વર્ગ આપણો વર્ગ કયો છે? આ લાલ એરો કર્યો એ, એની આગળનો વર્ગ એટલે કોણ થાય? આ એની સંચય આવૃત્તિ કેટલી છે લખવાની છે. આપણો મધ્યસ્થવાળો વર્ગ થયો આ વર્ગ નહીં, એની આગળનો. એની આગળનો એટલે કોણ આવે? આ લાઈન આવે. એમાં સંચય આવૃત્તિ કેટલી છે? 130. બરાબર છે, જે વર્ગ હોય એની આગળનો લેવાનો છે. અહીં આવશે 130. ત્યાર પછી લખ્યું છે એફ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 86. અહીંયા લખવાનું થાય 86. ત્યાર પછી વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેટલાનો વધારો છે? 1500, 2000, 2500, ખ્યાલ પડી ગયો 500નો. તો આટલો આપણે એડ કર્યા પછી હવે આપણે સૂત્રમાં બધી કિંમતો લખવાની છે એટલે માટે એમ બરાબર એલની જગ્યાએ લખવાના થશે 3,000 પ્લસ એન બાય ટુ આપણી પાસે તૈયાર છે 400 ભાગ્યા 2 એટલે અહીંયા આપણે એમ હતા 200. તો અહીંયા લખશું 200 માઇનસ સીએફ આપણી પાસે તૈયાર છે 130. છેદમાં એફ, એફ એટલે વર્ગની આવૃત્તિ 86 ગુણ્યા એચ, એચ એટલે વર્ગ લંબાઈ 500. ત્યાર પછી આપણે એની આગળ ગણતરી કરીએ 3,000 પ્લસ 200 માઇનસ 130. 200માંથી 130 છે એટલે 70 છેદમાં 86 86 ગુણ્યા 500. ત્યાર પછી 500 ગુણ્યા 70 કરીએ એટલે 35,000 થાય. એને ભાગ્યા આપણે 86 કરવાના. 3,000 પ્લસ
સાત પંચા પાંત્રીસ અને ત્રણ મીંડા એટલે 35,000 ભાંગ્યા 86 બરાબર છે. સાત પંચા પાંત્રીસ એટલે 500 × 70 એટલે 35,000. તો અહીંયા 3,000 પ્લસ 35,000 × 86 કરશે એટલે 406.98 આવશે. કોનો ભાગાકાર? 35,000 × 86. 3,000માં આપણે એડ કરવાના છે કેટલા? 406.98. તો 3,000માં આપણે 406.98 કરીએ એટલે અહીંયા બનશે 3,406.98. આ થાય આપણો મધ્યસ્થ. એમ તો ગણતરી બહુ સહેલી છે, એ બધી કંઈ અઘરી ગણતરી નથી મધ્યસ્થ મેળવવાની. ફરી એક વખત આપણે એને રીતને સમજી લઈએ. તો વર્ગ આપ્યો તો આવૃત્તિ આપી હતી, તમારે મેળવવાની હતી સંચય આવૃત્તિ. પહેલાં ખાનામાં એમનું, પછી આ બેનું ટોટલ કરવાનું અહીંયા, આ બેનું ટોટલ અહીંયા, આ બધું ટોટલ થઈ જાય ત્યાર પછી આપણે જોવાનું છે 400 × 2. 400 × 2 એટલે 200 આવશે. તો આમાં 200 જે આવીને ઊભું રહી જવું અહીંયા આવ્યા, એની સામે આપણે એરો મારી દીધો એટલે એ આપણો મધ્યસ્થ વર્ગ થયો. આ વર્ગ થયોમાં એલ કોણ થાય? 88માં 3,000, અહીંયા આપણે 3,000 લખ્યા. ત્યાર પછી આ આપણો વર્ગ છે CF, એની આગળના વર્ગની આવૃત્તિ લેવાની, એની આગળના વર્ગની 130. પછી F એટલે એ વર્ગની, એ વર્ગની છે 86, જે આપણો મધ્યસ્થ વર્ગ છે. અને લંબાઈ, વર્ગ લંબાઈ 500. ત્યાર પછી આ સૂત્રમાં કિંમત લખવાની, એલની જગ્યાએ 3,000 + n/2ની જગ્યાએ 200 - CFની જગ્યાએ 130/86 × 500. ત્યાર પછી આ એમનું 230માંથી 130 જાય એટલે 70/86 × 500. આ બેનો ગુણાકાર કરો એટલે 35,000 × 86. તો અહીંયા આપણે છેલ્લે વચ્ચે 3,000 + આ બેનો ભાગા કર્યો 406.98. 3,000માં 406.98 એડ કરીએ એટલે 3,406.98 થાય. તો આ રીતનો આપણને મધ્યસ્થ મળશે. ત્યાર પછી મિત્રો આપણે સ્વાધ્યાય 14.3નો એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. આગળ આપણે એક્ઝામ્પલ નંબર જોયો એના જેવો જ એક્ઝામ્પલ છે. નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ આપણે મેળવવાનો છે. તો અહીંયા આપણને 30 વિદ્યાર્થીનું વજન આપ્યું છે, એનો આપણે મધ્યસ્થ મેળવવાનો છે. તો અહીં આપણી પાસે વર્ગ છે તૈયાર, 40 થી 45, 45 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 75. આવૃત્તિ છે જેને આપણે વિદ્યાર્થીની સંખ્યા કહીએ છીએ 2, 3, 8, 6, 6, 3 અને 2. અહીંયા આપણને કેટલા વિદ્યાર્થી આપ્યા છે? 30. લાનું ટોટલ થાય 30, એન બરાબર બધાનું ટોટલ થાય 30. ત્યાર પછી આપણે સંચય આવૃત્તિ લખવાની છે. તો સંચય આવૃત્તિ મેં તમને કીધું તેમ આગળ આપણે સમજાય મુજબ અહીંયા બેના 2, ત્યાર પછી આ બેનું ટોટલ 2 + 3 એટલે અહીંયા 5, 5 + 8 એટલે 13, 13 + 6 = 19, 19 + 6 = 25, 25 + 3 = 28, 28 + 2 = 30. તો આપણું સંચય આવૃત્તિ થઈ ગઈ, અહીંયા 30 આવ્યું, આ પણ ટોટલ 30 છે. હવે આપણે જોવાનું છે અહીંયા એન. તો એન આપણને મળશે 30 બરાબર છે. ત્યાર પછી આપણે લખશું અહીંયા 30/2, 30/2, 30/2 એટલે કેટલા મળશે? 15. હવે શું કરવાનું છે? તો કે અહીંયા જોવાનું સંચય આવૃત્તિમાં 15મો અવલોકન ધરાવતો વર્ગ એટલે કે 1 થી 15, જ્યાં આપણે 15 આવી જાય તો અહીંયા જોઈએ 2 છે એમાં 15નો સમાવેશ ન થાય. 5, 1 થી 5 અંક લખો એમાં 15 આવે તો કે ન આવે. 1 થી 13 અંક લખો એમાં 15 આવે તો કે ન આવે. 1 થી 19 અંક લખીએ એમાં 15 આવે તો કે હા, જ્યાં આવે ત્યાં ઊભું રહી જવાનું. અહીંયા 1 થી 13 અંક લખીએ એમાં 15 ન આવે, 1 થી 19 અંક લખીએ એમાં 15નો સમાવેશ થાય છે એટલે આપણે અહીંયા ઊભા રહીને એરો મારી દઈએ. અહીંયા પણ આપણે એરો કરી નાખીએ. તો
ત્રીસ ભાગ્યા બે એટલે પંદર, તો આપણે લખીએ પંદરમું અવલોકન વર્ગ, પંદરમો અવલોકનવાળો વર્ગ કયો થયો? પંચાવનથી સાઠ માં સમાયેલ હોવાથી પંચાવન સાઠ એ મધ્યસ્થ વર્ગ છે. ફરી એક વખત બોલવું, પંદરમું અવલોકન વર્ગ પંચાવન સાઠમાં સમાયેલ હોવાથી પંચાવન સાઠ એ મધ્યસ્થ વર્ગ થયો. આપણો મધ્યસ્થ વર્ગ કયો થયો? પંચાવનથી સાઠ. હવે તમને બધાને ખ્યાલ છે એલ એટલે, તો કે મધ્યસ્થ વર્ગની અધસીમા, આની અધસીમા કોણ થાય? પંચાવન. કેટલી થાય છે? પંચાવન. ત્યાર પછી મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, મધ્યસ્થ વર્ગ કયો થયો આપણો? ઓગણીસ વાળો. એની આગળ કોણ આવે છે? તેર. તો આગળના વર્ગની સંચય આવૃત્તિ તેર. ત્યાર પછી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, આપણો વર્ગ છે એની આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, આવૃત્તિ પૂછ્યું છે એટલે છ. વર્ગ લંબાઈ કેટલાનો વધારો છે? પાંચ પાંચનો, ચાલીસ પિસ્તાલીસ પચાસ, પાંચનો વધારો છે એટલે અહીંયા પાંચ. ત્યાર પછી આપણે કિંમત મૂકીએ, એલની જગ્યાએ પંચાવન, એન બાય ટુ તૈયાર જ છે, ત્રીસ ભાગ્યા બે એટલે પંદર, સીએફ તેર, એફ છ, ગુણ્યા એચની જગ્યાએ પાંચ. ત્યાર પછી પંચાવન, પંદરમાંથી તેર જાય, કેટલા વધશે? બે, છેદમાં છ, ગુણ્યા પાંચ. અહીં આપણે છેદ ઉડાડવા હોય તો ત્રણ બે છ, બે બે કેન્સલ, વધ્યું એ લખીએ પંચાવન પ્લસ અંશમાં વધ્યા પાંચ, છેદમાં વધ્યા ત્રણ, પાંચ ભાગ્યા ત્રણ કરવાનું છે એટલે પંચાવન. પાંચ ભાગ્યા ત્રણ કરીએ એટલે ત્રણ એકું ત્રણ, બે વધશે પોઈન્ટ ઝીરો, ત્રણ છ અઢાર, ફરી પાછા બે વધશે ત્રણ છ અઢાર, ત્રણ છ અઢાર, આ રીતનો ભાગ આવશે એટલે આપણે અહીંયા પંચાવન પ્લસ અહીંયા પાંચ ભાગ્યા ત્રણ કરો એટલે એક પોઈન્ટ છ છ છ છ એવો અંક આવશે. તો આપણે પોઈન્ટ પછીના કેટલા અંક લેવાના છે? બે. અહીંયા પાંચ ભાગ્યા ત્રણ એટલે એક પોઈન્ટ સિક્સ 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 આગળ આવશે, છ છ છ. તો પોઈન્ટ પછીના બે જ અંક લેવાના છે. ત્રીજો અંક જોવાનો, ત્રીજો અંક છ છે તો પાંચથી વધુ હોય તો આગળ મેં એક એડ કરી દેવાનો એટલે અહીંયા થાય એક પોઈન્ટ સડસઠ. હવે પંચાવનમાં એક પોઈન્ટ સડસઠ એડ કરો એટલે પંચાવનમાં એક નાખેલા છપ્પન પોઈન્ટ સડસઠ, આ આપણને મળ્યો મધ્યસ્થ. તો એક્ઝામ્પલ બહુ સહેલો છે, આ રીતની સંચય આવૃત્તિ મેળવી લેવાનું, ત્યાર પછી એન બાય ટુ કરી અને આપણે સૂત્રમાં બધી કિંમત મૂકવાની છે.